દોસ્તો કેમ છો બધા મજામાં ને તો આજે હું બનાવવાની છું દૂધી કરી વિથ કોફતા તો કરી માટે શું લીધું તો આ દૂધી છે ટમેટું છે બે ટમેટા લીધા છે નાનો એક ટુકડો દૂધીનો લીધો છે બે કાંદા લીધા છે પાંચ છ કળી લસણ છે એલચી છે ત્રણ દાણા ચાર પાંચ લવિંગ છ સાત તીખા અને એક કદનો ટુકડો હવે આ બધાનો વઘાર કરવાનો છે એના માટે ગેસ ચાલુ કરશું કુકરમાં વઘાર કરવાનો છે એક સીટી વગાડવાની છે એના માટે હું એક ચમચો તેલ લઈશ તેલ ગરમ થાય એટલે જીરાથી વઘાર કરવાનો છે તેલ ગરમ થઈ ગયું છે પેલા આ બધા ખડા મસાલા છે એ નાખશું અને બે મિનિટ માટે સાતડવાનું છે આ જોઈ શકો છો આપણું સંજડાઈ ગયું છે કાંદા બરાબર હવે ટમેટું અને આ દૂધી નાખવાનું મસાલામાં ખાલી મીઠું અને અડદર બે જ વસ્તુ નાખવાના છે બીજું કાંઈ નથી નાખવાનું મીઠું નાખ્યું અડદર નાખ્યું થોડું પાણી નાખી અને એક સીટી વગાડવાની છે હવે આમાં થોડા કાજુના ટુકડા નાખવાના છે એવું નાખીશ એટલા કાજુના ટુકડા લીધા છે એ નાખશું હવે આને ઢાંકણ ઢાંકી અને એક સીટી વગાડી દઈશું હવે આ કોફતા બનાવવાના છે તો એના માટે મેં પનીર લીધું છે આ એક નાની મીડિયમ સાઇઝનું બટાટું બાકીને લીધું છે એને ક્રશ કરી લેવાનું છે આ બે બ્રેડ હતી એને ક્રશ કરી લીધી છે એ લઈશ બ્રેડનો ભૂકો જોતા પ્રમાણમાં જ લેવાનો છે જેમ જોઈએ એમ નાખતો જવાનો આ મરચું છે પીસેલું હવે આ કોફતાને તળવા માટે તેલ પણ ગરમ મૂકી દેશું સાથે ગરમ થાય બધું બરાબર મિક્સ કરવાનું છે એવું લાગે કે ઢીલું છે તો બ્રેડ નો ભૂકો ઉમેરાય આ બરાબર થઈ ગયું છે આની આપણને બ્રેડની હવે જરૂર નથી તો એક ચમચી મેંદો નાખશું બરાબર મિક્સ કરી અને કોફતા વાળી થઈ ગયું છે બરાબર મિક્સ હવે કોફતા વાળશું અને કોફતાની અંદર એક ચીઝ નો ટુકડો મૂકવાનો છે આ રીતે થેપલી કરવાની છે હવે આની વચ્ચે
હવે નાનો ટુકડો ચીઝ લેવાનો છે ને મૂકવાનો છે આ રીતે બધા કોફતા વાળી લેશું આપણા કોફતા તૈયાર છે હવે એને તળી લેશું તેલ પણ ગરમ થઈ ગયું છે તો ધીમા તેલે તળવાના છે કોફતા આપણા તરાઈને તૈયાર છે તો ગેસ બંધ કરી દેશું અને કાઢી લેશું આવી રીતે બધા કાઢી લેવાના છે આ જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાના છે હવે આપણે ગ્રેવી બનાવશું જે કુકરમાં વઘાર કર્યો હતો એને ઠંડુ કરી અને પછી ગ્રેવી કરવાની છે તો હું ગ્રેવીની તૈયારી કરું આ આપણી ગ્રેવી તૈયાર છે એને પહેલાં જે વઘાર કર્યો હતો દૂધી ટમેટું કાંદો એને મેં પીસી લીધું છે હવે એનો વઘાર કરશું તો આ જે કોફતા કર્યા હતા એ તેલમાં વઘાર કરીશ ને એમાંથી તેલ કાઢી લીધું છે આપણને જેટલું જોઈએ એટલું જ તેલ રાખવાનું છે હવે હિંગ નાખી અને ખાલી હિંગ જ નાખવાની છે વઘારમાં હિંગ નાખીને વઘાર કરશું એનો એક મિનિટ માટે હલાવશું પછી એમાં મસાલા કરશું આ બધી વાસણમાં ગ્રેવી કાઢી દીધી વાસણમાં પાણી નાખી અને ધોઈ નહીં પાણી ગ્રેવીમાં નાખી દેવાનું છે હવે એને 2 મિનિટ માટે ઉકાળવાનું છે બધું મિક્સ કરવાનું દૂધીનું શાક નોર્મલ બધાને ન ભાવતું હોય પણ આવી રીતે બનાવીએ તો બધાને ભાવશે બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે આ બરાબર પાકી ગયા છે હવે એમાં મસાલા કરશું આ લાલ મરચું છે આગળ વર્ધ નાખી તો આમાં ચપટીએ વર્ધ નાખશું મીઠું પણ નહીં કૂતું પાણી નહીં કૂચે એટલે સહેજ એવું મીઠું નાખશું ગરમ મસાલો શાક થોડું ગળ્યું હોય એટલે થોડીક એવી શાક વધારે નહીં ગેસ સ્લો રાખવાનો છે સ્લો ગેસ એને પાકવા દેવાના છે બધા મસાલા મિક્સ થઈ જાય થઈ ગયા છે બધા મસાલા હવે એમાં આપણે 1 ચમચી મલાઈ લીધી છે એ નાખશું મલાઈ પીગળે ત્યાં સુધી રેવા દેવાનું છે આપણા ઘરની મલાઈ છે દૂધની મલાઈ હોય જ મેં લીધી છે આપણી ગ્રેવી તૈયાર છે આનાથી પતલી કરવી હોય તો તમે થોડુંક એવું દૂધ નાખી શકો યા પાણી પતલી ઠીક રાખો તો પણ ચાલે અને સર્વિંગ કરવા માટે આમાં કોફતા નથી નાખવાનું પણ જ્યારે સર્વિંગ કરો ત્યારે કોફતા ઉપર આ ગ્રેવી નાખવાની છે
તો આપણી ગ્રેવી તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈએ. આપણી ગ્રેવી તૈયાર છે. હવે એમાં કોફતાની ઉપર રેડવાની છે. આવી રીતે તૈયાર છે આપણા દૂધી કરી બીટ કોફતા. તો તમે લોકો પણ ટ્રાય કરજો, કેવા લાગે આ દૂધી કરી બીટ કોફતા. પછી મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય દોસ્તો.